1983 માં બનેલું આ બિલ્ડિંગ 1983 માં જ્યારે આપણે વર્લ્ડ કપ જીતી લાવ્યા હતા ત્યારે હસમુખભાઈ પટેલ અને હસમુખભાઈ પટેલ આર્કિટેક્ટ અને હસમુખભાઈ શાહ બિલ્ડર એ બેઉના સમન્વયથી બનેલું આ બિલ્ડિંગ 2006 થી અમે જ્યારે એને સંભાળ્યું પછી 2006 માં અમે લોકોએ હેમામાલીના હાથે આનું ઓપનિંગ કરેલું અને 2006માં પતંગને અમે અમદાવાદમાં ખુલ્લું મૂક્યું હતું. 2007ની અંદર આ જ પતંગના ધાબા ઉપરથી અમે 555 ટુક્કલ ચડાવી અને ઇન્ડિયન રેકોર્ડ કરેલો. 2008ની અંદર આ જ પતંગના ધાબા ઉપરથી 1011 ટુક્કલ ચડાવી અને વર્લ્ડ રેકોર્ડ લિમ્કા ગ્રીન્સ બુક અને ગ્રીન્સ બુકમાં રેકોર્ડ કરેલો. ઉત્તરોત્તર 10 વર્ષની અંદર ઘણા સારા પ્રોગ્રામો કર્યા, જેવા કે અમદાવાદની ઓળખ શું એવી એક આખી ફોટો કોન્ટેસ્ટ કરી, ફોટોગ્રાફર મિત્રોને બોલાવ્યા અને ફોટો કોન્ટેસ્ટ કરાવી, તો એની અંદર 2000 ફોટોગ્રાફરોએ એન્ટ્રી આપી અને એની અંદરથી 1200 ફોટોગ્રાફરે કીધું અમદાવાદની ઓળખ પતંગ. એવી જ રીતે અમદાવાદ, હું અમદાવાદને ખૂબ લવ કરું છું. તમે લોકો બી જાણતા હશો કે જ્યારે તમે તમારા બેડ ઉપર સુવો ને ત્યારે તમને જે આનંદ થાય ફાઇવ સ્ટાર હોટલમાં ના થાય. એવી રીતે મારું ફ્લાઇટ અમદાવાદમાં લેન્ડ કરે ને ત્યારે મને જે આનંદ થાય છે. હું અમદાવાદને બહુ લવ કરું છું એટલે અમદાવાદ ઉપર ગુજરાતી ગીતો મેં તૈયાર કરાવ્યા, શ્યામલ સોવી જોડે અને તુષાર શુક્લ જોડે એને પ્રસ્થાપિત કરાવ્યા, એવો બી એક મોટો પ્રોગ્રામ કરેલો છે. આ બધા જ પ્રોગ્રામ કરાવવાથી લગભગ 20,000 માણસના સંખ્યામાં કરેલા. અમદાવાદના 108 માણસને પતંગ નગર રત્ન એવોર્ડ આપેલા. તો 2006થી લઈ અને 2017-18 સુધીમાં ઘણા બધા પ્રોગ્રામ કર્યા. કોવિડ પછી હોટલ બંધ થયેલી હતી, રિનોવેશનમાં ગઈ અને હવે અમે પ્રસ્થાપિત કરવા જઈ રહ્યા છીએ. આ હોટલ જે પ્રસ્થાપિત કરવા જઈ રહ્યા છે એ પહેલાં આ હોટલ મેં કેવી રીતે પરચેસ કરી એની વાત કરું. તો હું 1990-91માં અહીંયા સ્કૂટર લઈને આવ્યો હતો ત્યારે મારી દીકરીને આગળની સીટ ઉપર બેસાડી હતી. 2 વખત હું આ હોટલ પર આવ્યો પણ મને જગ્યા નથી મળી એટલે હું પાછો જતો રહ્યો હતો. પછી મારી દીકરીએ કીધું કે પપ્પા ગમે એમ કરીને હોટલમાં મને જગ્યા આપો. મારી દીકરી નેત્રાને અત્યારે યાદ કરું છું. પછી એને ગમે એમ કરીને ત્રીજી વખત આવી અને એને ડિનરમાં લાવ્યો હતો. તો દીકરીએ કીધું કે નહીં પપ્પા, આ પતંગ હોટલ આપણે લઈ લેવી જોઈએ. બંધ થયા પછી પાછળનો પ્લોટ મારો છે તો પછી એ પછી પતંગ પરચેસ કરી લીધી અને એને રિનોવેટ કરીને અમે ચાલુ કરી દીધી. દીકરી કાયમ કહેતી હોય છે કે મા બાપની પાસે પાણી માગો તો દૂધ આપે. મેં કોળીઓ માગ્યો અને પપ્પાએ પતંગ હોટલ આપી દીધી. તો એનું સપનું સાકાર કરી દીધું. મિત્રો, હવે અમે આ પતંગને રિનોવેટ કરી હવે મારું સેકન્ડ જનરેશન રહ્યું છે. મારી બાજુમાં બેઠો છે નીલ, એ મારો મોટો દીકરો છે અને કંઠ બે ટ્વિન્સ છે. નીલ મુંબઈમાં બિઝનેસ સંભાળે છે. મેં અમદાવાદમાં 125 પ્રોજેક્ટ પૂરા કર્યા છે અને કંઠ સુરતમાં પેન્ડેલિક સુરતમાં પ્રોજેક્ટ સંભાળે છે, નીલ મુંબઈમાં સંભાળે છે. તો હવે એનું એ જનરેશન આવ્યું તો એ જનરેશને આને કેવી રીતે રિનોવેટ કરીને કેવી રીતે સરસ કરી એ કહેશે. આવતીકાલે અમે આને જેવી રીતે હેમામાલિની આજે ઓપનિંગ કર્યું હતું એવી રીતે કાલે સુનિલ શેટ્ટી સાંજે 7 થી 9 માં સુનિલ શેટ્ટીના હાથે અમે ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ. ગુજરાત રાજ્યના ઘણા મિનિસ્ટરો, અમદાવાદના ટોટલ ધારાસભ્યો, એમપીઓ બધા હાજર રહેવાના છે અને એના આધે ઓપનિંગ કરી અને આને પતંગને અમે પ્રસ્થાપિત ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ. અતિમાં જે બનેલી પતંગ હોટલ છે તો એણે પતંગ હોટલે એની આંખે શું જોયું તો એ જ્યારે બનીને ત્યારે તો અપના બજારને SBI જ હતું. એની આંખે આખો આશ્રમ રોડ આખો તૈયાર થયો છે, PG રોડ તૈયાર થયો, SG રોડ થયો અને રિવરફ્રન્ટ તમે જ્યારે ઉપર જઈને જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે રિવરફ્રન્ટનો પૂરેપૂરો નજારો જોયો હોય તો મોદી સાહેબ બી અહીંયા 2-3 વાર આવી CM હતા ત્યારે એમણે ઘણી વાર જોયું છે રિવરફ્રન્ટનો નજારો શું છે. તો મિત્રો, ખરેખર અમે એવું વિચાર્યું, મેં જ્યારે અગાઉ 2006માં ચાલુ કર્યું ત્યારે મને ખબર છે કે હું બહુ નાના ઘરમાંથી ઉપર આવેલો છું. મેં જાતે મહેનત કરીને હું આગળ આવ્યો છું. નાના માણસને કેવી રીતે આનો ઉપયોગ થઈ શકે એ માટે તો અમે વિચાર કર્યો આ કોન્ફરન્સ રૂમ જે બનાવ્યો છે તો બપોરે 3 વાગે અમારું લંચ પૂરું થઈ જાય છે, 7 વાગે ડિનર ચાલુ થાય છે. તો મારા દીકરાની મિસિસ
અસ્મિતા એ ગાંધી આશ્રમમાં જયેશ પટેલ જોડે જોડાયેલી છે. અમદાવાદના 200 એનજીઓ જોડે જોડાયેલી છે. તો એનજીઓના છોકરાઓ અહીંયા આવે, 50-50 છોકરાઓ, અને એ લોકો અહીંયા જ્યુસ પીવે. અમદાવાદ શું છે, 411 થી લઈ અને અમદાવાદની કેવી કેવી પ્રગતિ થઈ હતી એ અહીંયા વિડીયો જોવે છોકરાઓ. પછી બાજુમાં અમે આખું જૂનું અમદાવાદ શું હતું, આજનું અમદાવાદ શું છે અને આવતીકાલનું અમદાવાદ શું છે એ આખું પ્રદર્શન બનાવવા જઈ રહ્યા છે. અને અમદાવાદનું કલ્ચર, અમદાવાદના તહેવારો, અમદાવાદ શું છે એ બધા એ છોકરાઓ જોવે. પછી પતંગ ઉપર જાય, ત્યાં નાસ્તો કરે, પછી ધાબા પર જઈ બાઇનોક્યુલરથી જૂનું અમદાવાદ જોવે, નવું અમદાવાદ જોવે. તો એ બાળકો કોઈ દિવસ 1500-2000 રૂપિયા ખર્ચીને પતંગ ઉપર આવી નથી શકવાના. તો એવી રીતે રોજ 2-2 એનજીઓના બાળકો અહીંયા આવે એવી અમારી એક આશાથી અમે આ કોન્ફરન્સ રૂમ બનાવી છે અને એનું હેન્ડલિંગ ટોટલી અસ્મિતા કરવાની છે. તો એ અમને ખૂબ ગૌરવની વાત છે કે સુખી માણસ તો કદાચ પતંગનો લાભ લઈ શકે, પણ નાના માણસો જે એનજીઓમાં, મેં મારી દીકરીના મેરેજ કર્યા હતા ત્યારે 20,000 માણસ બોલાયા હતા. તો છેલ્લું રિસેપ્શન અપંગ બાળકો, મારી બેરામુંગા છોકરાઓની સ્કૂલ છે ઉમંગ સ્કૂલ, એના 200 છોકરાઓ છે. પછી ગડાગડના મા બાપ, મારી કન્યા છાત્રાલયની છોકરીઓ, એની જોડે રિસેપ્શન કર્યું હતું. તો એવી રીતે એ વર્ક કેવી રીતે જોડાય અને આવી વસ્તુનો કેવી રીતે એ બી માણી શકે એનો બી અમે આશય જોયેલો છે. ગુજરાતી પૂરી તરહ સમજ મેં આતી લેકિન બોલ નહીં પાતા હું, તો પ્લીઝ માફ કીજિયેગા, મેં આપસે ગુજરાતી મેં બાત નહીં કર પાઉંગા, લેકિન મેરા દિલ ગુજરાતી હો ચુકા હૈ, ક્યોંકિ કુછ સાલ પહેલે હમને રાજકોટ મેં એક રેસ્ટોરન્ટ ખોલા થા ઓર વહાં સે જો જર્ની શરૂ હુઈ થી. ઉમંગભાઈ ગીલભાઈ ને જબ પ્રસ્તાવ રખા કે એનો પતંગ કો એક ગ્લોબલ સ્ટેજ પે રખના હૈ, તો આઈ થિંક અમદાવાદ કી ખાસ બાત હૈ કે અમદાવાદ જો ભી કરતા હૈ મતલબ વો સિક્સ હી મારતા હૈ, ચોકા નહીં મારતા. तो अगर नरेंद्र मोदी स्टेडियम बनेगा तो वो सबसे बढ़िया बनेगा, सबसे बेटर बनेगा. अभी उमंग भाई और नील भाई और कंठ भाई का जो विजन है कि पतंग रेस्टोरेंट जो है वो सिर्फ अहमदाबाद बेस्ट ना हो, गुजरात बेस्ट ना हो, बल्कि इंडिया बेस्ट हो, तो उसकी कोशिश करते हुए हम लोग एक 14 कोर्स का ग्लोबल मेन्यू लेके आए. जैसे नील भाई ने बताया है वो मेन्यू हर हफ्ते चेंज होगा. उसमें ऐसी डिशेज हैं जो शायद अहमदाबाद ने कभी टेस्ट नहीं करी है, अगर कुछ करी भी होंगी तो शायद वो अहमदाबाद में नहीं करी होंगी, अहमदाबाद से बाहर करी होंगी. तो आज अहमदाबाद में बैठ के आपको पूरी दुनिया का स्वाद आपके टेबल पे मिलेगा. जो एक्सपीरियंस है पतंग का, 1.5 घंटे के अंदर जो हम दिखा रहे हैं कि आपका रेस्टोरेंट रिवॉल्व कर रहा है, आप पूरे अहमदाबाद को देख सकते हो और साथ में जो खाना आपका आ रहा है वो बहुत ही यूनिक है. तो ये हमारी कोशिश रही है कि हम इसको एक नया एक्सपीरियंस दें. अब मैं मुंबई में रहता हूँ तो मैं यहाँ पर आता जाता रहूंगा, लेकिन हम हमारे जो साथ में जो हमारे हैंड है, हमारे जो सपोर्ट है, जो हमारी स्ट्रेंथ है वो है दीपक भाई. दीपक भाई को आप सब लोग जानते हैं, ग्वालिया स्वीट्स अहमदाबाद में बहुत फेमस है. तो दीपक भाई एंड हिज टीम जो है वो पूरा का पूरा जो ऑपरेशन है उसे संभाल के रखेंगे और हम लोग साथ में मिलकर पतंग को हर हफ्ते, हर महीने, हर साल एक नई ऊंचाई पर लेते जाते रहेंगे. પહેલા પતંગમાં ખાલી એક રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ હતી, અત્યારે આપણે રેસ્ટોરન્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છે જે ઓલમોસ્ટ 10-12 કરોડ રૂપિયાના ખર્ચે આપણે બનાવેલી છે. એસી પ્લાન્ટથી લઈને સર્વિસીસથી લઈને આપણે બહારથી સ્ટ્રક્ચર આખું રેટ્રોફિટ કરાવ્યું છે. તો મેજર કોસ્ટ સ્ટ્રક્ચર અને સર્વિસીસની છે અને ઓબ્વિયસલી ઇન્ટિરિયરની છે. 3-4 મહિના પછી આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છે આનું ટેરેસ, જેમ એક બીજું લોન્ચ બનાવ્યું છે 80 સીટરનું, અને પછી ત્રીજો ફેઝ અમારો આવશે પહેલા માળ ઉપર. આની જ ઉપરનું જે ધાબું છે ત્યાં અમે ગુજરાતી થાળી લઈ રહ્યા છે. તો પતંગમાં નેક્સ્ટ 9 મહિનાની અંદર 3 કમ્પોનન્ટ ફીચર છે, જે રેસ્ટોરન્ટ જે ફરતી છે, ઉપરનું ટેરેસ જે લોન્ચ બની જશે, અને પહેલા માળનું જે ગુજરાતી થાળી આવશે. તો અહેમદાબાદ આજ ટ્રાવેલ કરતા હૈ, વો જાપાન ભી જાતા હૈ, વો ઇંગ્લેન્ડ ભી જાતા હૈ, વો એમ્સ્ટરડેમ ભી જાતા હૈ, और वो इंग्लैंड भी जाता है, और वहां पे जो वो खाना खाता है और फिर बाहर इंडिया में आता है और बोलता है कि यार वहां का वो खाना बहुत अच्छा था. अब इमेजिन करिए कि अगर आपको वही खाना पतंग में मिले. तो इसलिए हमने पतंग तो पूरी बिल्डिंग का नाम है, रेस्टोरेंट जो रिवॉल्विंग रेस्टोरेंट है उसका नया नाम दिया है रिवॉल्व, जिसे हम बोलेंगे री इवॉल्व. तो जैसे हमारी सारी सोच इवॉल्व होती है, वैसे ही जैसे उमंग भाई ने बताया कि 1983 से हर चीज इवॉल्व हुई है, तो अब ये जो रेस्टोरेंट री इवॉल्व है
ये एक्चुअली में री इवॉल्व है लेकिन रिवॉल्व भी है। तो यहाँ पर पूरी दुनिया से, तो यहाँ पर जापानीज सुशी भी है, चाइनीज डिमसम्स भी है, मेक्सिकन फूड भी है, एशियन तापस भी है, इंडियन खाना तो जरूरी है क्योंकि उसके बिना तो काम चलेगा नहीं। तो पूरी दुनिया से जो भी एक्सपीरियंस आप चाहते हैं, जो भी यू नो आज के दुनिया में सब लोग चाह रहे हैं, वो यहाँ पर आपको मिलेगा। यू नो नॉर्डिक डिजर्ट्स मिलेंगे, फ्रेंच डिजर्ट्स मिलेंगे, तो ये सारी चीज आपको खाने को मिलेगी। फर्स्ट ऑफ ऑल थैंक यू आप बधा आ संख्यामां अहींया आव्या छो। અમદાવાદની સ્કાયલાઇન પતંગ વગર મેં ક્યારે જોઈ નથી, અને બહુ ટાઈમ થયા સ્કાયલાઇનમાં પતંગ મિસિંગ હતી। આઈ થિંક કાલથી એ સ્કાયલાઇન પાછી પુરાવા જઈ રહી છે। રેસ્ટોરન્ટમાં બે ચીજ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, એક એમનું એમ્બિયન્સ અને એક એનું ફૂડ। ઓલમોસ્ટ 2-2.5 વર્ષથી અમે આ ઇન્ટિરિયર કરી રહ્યા છે। અમદાવાદમાં ટોપ ઇન્ટિરિયર નિલેશ આવાથી ઓલમોસ્ટ 1.5-2 વર્ષમાં અમે આ ઇન્ટિરિયર કર્યું છે। અને ફૂડની વાત કરીએ તો અમે લોકો અજય ચોપરા જે માસ્ટર શેફ છે, જે મારી લેફ્ટ હેન્ડ સાઈડ બેઠા છે, વન ઓફ ધ ફર્સ્ટ માસ્ટર શેફ્સ ઓફ ઇન્ડિયા, એમની જોડે અમે 14 કોર્સ મેન્યુ ડિઝાઇન કરાવ્યું છે। એવરી વીક એ મેન્યુ ચેન્જ થતું રહેશે આખા મહિના તરફ। હું એવું માનું છું કે પતંગ એક રેસ્ટોરન્ટ નથી, એક મોન્યુમેન્ટ છે। તો અમે પતંગની બાજુમાં એક મ્યુઝિયમ લોન્ચ કરવા જઈ રહ્યા છે, કારણ કે એટલા બધા ટુરિસ્ટ આવતા હોય છે અમદાવાદમાં, એ લોકોને ધ્યાન નથી કે અમદાવાદનું કલ્ચર, અમદાવાદનું આર્કિટેક્ચર, અમદાવાદના ફેસ્ટિવલ્સ શું છે। તો અમે એક નાનું એક મ્યુઝિયમ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ કાલે, વિચ વિલ રિવોલ્વ અરાઉન્ડ અમદાવાદ કલ્ચર એન્ડ આર્કિટેક્ચર। સો આઈ થિંક ઇન્ટિરિયરથી લઈ, ફૂડથી લઈ અને આપણું કલ્ચર, એ બધું સચવાઈ રહે અને આ મોન્યુમેન્ટ પાછું પ્રસ્થાપિત થઈ શકે અમદાવાદ માટે, એ ધ્યાન રાખીને અમે કાલે આ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ। કદાચ આપણે બોમ્બેમાં આ જ મેન્યુ એમનું, અજયભાઈ બોમ્બેમાં 3-4 રેસ્ટોરન્ટ છે, આ જ મેન્યુ 4,000 રૂપિયા સર્વ કરે છે। અમે લોન્ચ ઓફર અત્યારે 1299 થી ચાલુ કરીએ છીએ, તો આખું અમદાવાદ આવી શકે। અને ડિનરના અમે 1499 ઇન્ક્લુડિંગ ટેક્સીસની વાત કરી રહ્યો, આ રીતે અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ। જિંદગી મેં કુછ મોમેન્ટ એસે હોતે હૈ જિસ મોમેન્ટ કા ઇંતજાર કાફી સમય સભી લોગ કરતે હૈ, ઓર વો યે જો ક્ષણ હોતે હૈ હમ ઉનકો દિલો મેં સજો કે રખતે હૈ। આજ હમ સભી ઉસી ક્ષણ કે સાક્ષી હોને વાલે હૈ। પતંગ હોટલ, પતંગ રેસ્ટોરન્ટ, હમારા જો રેસ્ટોરન્ટ યે હૈ, ये काफी समय से इसका बेसब्री से पूरा अहमदाबाद, जो कि अहमदाबाद की शान है, पहचान है, इसका हम लोग इंतजार कर रहे थे दोबारा से कि कब दोबारा रिलॉन्च हो, रिओपन हो। तो आज वो क्षण आ चुका है, हम सभी लोग साक्षी बनने वाले हैं। एक बार जोरदार तालियों से हम आप सभी लोगों का, सारे मीडिया सम्मानित यहाँ पे सभी लोग, पत्रकार और प्रेस यहाँ पर उपस्थित है, आप सब लोगों का स्वागत, तहे दिल से स्वागत करते हैं। एक बार ताली बजा के एक बार आप सभी लोग। अभी आगे की कार्यवाही के लिए एक स्ट्रॉन्ग पर्सन चाहिए, सम्राट भाई हमारे साथ में हैं, वो मंच का संचालन करेंगे और आगे के पूरा प्रोग्राम से आपको अवगत कराएंगे। सम्राट भाई प्लीज। सर आपने जब बात करो अराउंड 20-22 કરોડ રૂપિયા ટોટલ આ રેસ્ટોરન્ટના રેનોવેશનમાં જશે। બીજું એક જે મોટું કમ્પોનન્ટ છે જે અમે ભૂલી ગયા છે આપણે ડિક્લેર કરવા માટે, આ ગુજરાતનું પહેલું બિલ્ડિંગ બનશે જ્યાં પ્રોજેક્ટર મેપિંગ થવા જઈ રહ્યું છે। જેવી રીતે આ બુર્જ ખલીફામાં જોવો છો કે કોઈની બી બર્થડે હોય છે એ બુર્જ ખલીફા લેટઅપ કરે છે, તો અમે દુનિયાની સૌથી મોટી પ્રોજેક્ટિંગ મેપિંગ કંપની જોડે ટાઈપ કર્યું છે, બારકો જોડે, અને દિવાળી ઉપર અમે એ પ્રોજેક્ટર મેપિંગ લોન્ચ કરવા જઈ રહ્યા છે, જ્યાં પતંગ ઉપર આપને પૂરું કન્ટેન્ટ આખી સાંજ જોવા મળશે, અને કોઈની બી બર્થડે હશે એ પે કરીને અહીંયા એમની બજેટ બર્થડે પ્રોજેક્ટ કરી શકશે। ઉમંગભાઈ કા જો વિઝન હૈ વો બહોત હી સુંદર હૈ। યે ચાહતે હૈ કે અચ્છા સે અચ્છા ખાના, અચ્છે સે અચ્છી સર્વિસ સબ લોગોં કો મિલે, ઓર મેં અજયભાઈ કે સાથ મિલ કે પૂરી પૂરી કોશિશ કરૂંગા કે જો ભી લોગ આયે ઉને ખૂબ આનંદ આયે, ખૂબ મજા આયે। આપ લોગો કી ગુડ વિશેસ હમે ચાહીએ, આપ લોગો કા સજેશન ભી હમે ચાહીએ હોગા, તાકી હમ ઓર અચ્છા સે અચ્છા કર સકે।
ઉત્તરોગંઠ ઠક્કર અને નીલ ઠક્કર એમની સાથે અસ્મિતા ઠક્કર છે નીલ ઠક્કરના મિસિસ છે એમની બાજુમાં જે બેઠા છે રીટા ભાભી છે રીટાબેન ઠક્કર જે ઉમંગ ભાઈના સહાધ્યાયી છે અને હંમેશા એમની પાછળ એક બેકબોન સપોર્ટથી રહેલા છે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ જી મિત્રો 1983 માં બનેલી આ પતંગ હોટલ ને અમે 2006 માં ચાલુ કરેલી હતી અને અત્યારે એને રીઓપન કરી અને નવેસરથી આખી ગુજરાતની સમક્ષ મૂકવા જઈ રહ્યા છીએ ત્યારે મિત્રો આની અંદર નવું અમે ઘણું બધું અંદર ઉમેર્યું છે કે ઘણી બધી એનજીઓ સંસ્થાઓ જો જોડાઈ અને એનજીઓના બાળકો કેવી રીતે આ પતંગ હોટલ જોઈ શકે અને અમદાવાદ જૂનું અમદાવાદ શું હતું આજનું અમદાવાદ શું છે અને આવતીકાલનું અમદાવાદ શું છે એનું પણ અમે પ્રદર્શન કર્યું છે આ પતંગ હોટલની ઉપર અમે બુર્જ ખલીફા ઉપર બારકોલા કંપની દ્વારા આખું પ્રોજેક્શન મેપિંગ કરવા જઈ રહ્યા છીએ પતંગ હોટલ જે 120 જણને બેસાડી શકે તેવી સિટિંગવાળી આ રેસ્ટોરન્ટ છે પ્યોર વેજ રેસ્ટોરન્ટ અમે જે જઈ રહ્યા છીએ એના ધાબા ઉપર બી અમે એક રેસ્ટોરન્ટ બનાવવા જઈ રહ્યા છીએ અને એના ધાબા ઉપર જે કેપ્સ્યુલ લિફ્ટ મૂકી અને સ્પેશિયલ ટેબલ મૂકી શકાય એવું પણ એક અનોખું કામ કરી રહ્યા છીએ તો આ જે હોટલની અંદર અનેક નવી નવી વાનગીઓ અમદાવાદીઓએ જોઈ ના હોય ગુજરાતે માણી ના હોય એવી વાનગીઓ અમે માસ્ટર શેફ અજય ચોપરા થ્રુ અને ગ્વાલિયરના સહકારથી હેન્ડલિંગથી અમે આ મૂકવા જઈ રહ્યા છીએ પ્રથમ 3 મહિના કઈ રીતનો ચાર્જિસ રહેશે અને ત્યારબાદ કઈ રીતનો લંચમાં 1299 થી ચાલુ કરી રહ્યા છે અને ડિનર ચાર્જિસ 1499 રહેશે આ 3 મહિનાનો ટાઈમ ફ્રેમમાં અત્યારે આ ચાર્જિસ રહેશે જેમાં એક ફિક્સ મેન્યુ રહેશે 14 કોર્સનું જે એવરી વીક ચેન્જ થતું રહેશે ઓકે 3 મહિના પછી શું ચાર્જ રહેશે 3 મહિના પછી 25% વધારો લંચ અને ડિનરમાં આવશે અચ્છા જી કેપ્સ્યુલ લિફ્ટની વાત કરવામાં આવી છે આ પ્રકારનું સિટિંગ અરેન્જમેન્ટ ક્યાંય બી દેશમાં નથી અને ટેરેસ ઉપરથી જે આપ કદાચ વોટર ટાઈમ જોઈ રહ્યા છો એ ઉપર અમે એક ટેબલ લઈ રહ્યા છે સેલિબ્રેશન ટેબલ કહીએ છીએ જેને આપણે કદાચ આપની એનિવર્સરી હશે બર્થડે હશે તો એ જસ્ટ ટેબલ ફોર 4 છે એ અમે ચાલુ કરીશું 25,000 થી અને 50,000 સુધી લઈ જઈશું અમને